વલસાડ ખાતે આરપીએફ અને સમાજદળ ગ્રુપના ઉપક્રમે 36મા રેસિંગ દિવસની ઉજવણી અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। વલસાડના રેલવે સુરક્ષા દળ ટ્રેનિંગ સેન્ટર ખાતે સેન્ટરમાં ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર રાકેશ પાંડે તથા સમાજદળ ગ્રુપ અને વલસાડ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રેસિંગ દિવસ નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સ્વચ્છતાની સાથે લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા અપીલ કરવામાં આવી હતી। आज रोज अमरा समाजदल ग्रुपनो प्रोग्राम वलसाड आरपीएफ खाते राखवामां आवेलो हतो। त्यां आजे वलसाड आरपीएफ में 250 जेटला महिला ऑफिसर छे, लोको आपड़ा भविष्यना महिला पोलिसकर्मी बनवाना छे रेलवे पोलिसना, ए लोको साथे आजे अमारो स्वच्छता प्लास्टिक मुक्तनो प्रोग्राम राखवामां आवेलो हतो। त्यां आजे अमरा ग्रुप तरफथी आरपीएफ वलसाडनो आखू कैम्पस अने कैम्पसनी बहार रस्ता पर कचरो प्लास्टिक जे कंई पड़ेलो एनु एने साफ करवामां आव्युं हतुं, अने ए लोकोने समजाववामां आव्युं हतुं के तमे गमे त्यां ए लोको जे महिला पोलिसकर्मी हता ते अलग अलग आखा भारत देशमां जॉब माटे लागशे, एटले ए लोकोने समजाववामां आव्युं हतुं के तमे कोई पण रेलवे स्टेशन पर जॉब करो तो त्यां लोकोने कचरा फेंकता जोवो तो एमने समजाववानुं કે પ્લાસ્ટિક ગમે ત્યાં ફેંકવાનું નહીં અને કચરાપેટીમાં જ નાખવાનું, એમ કારણ કે પ્લાસ્ટિક આપણને ઘણું નુકસાન કરે છે। અને બહાર જે આરપીએફ પોલીસ ગ્રાઉન્ડ છે એની બહાર જે રસ્તા પર લહેરીવાળા છે એમને પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલું હતું કે તમારે અહીંયા ગમે ત્યાં કચરો ફેંકવાનો નહીં, ડસ્ટબિનમાં જ કચરો ભેગો કરવાનો અને નગરપાલિકાવાળા જ્યારે આવે ત્યારે એમને કચરો આપી દેવાનો, એ રીતે સમજાવવામાં આવ્યું હતું। અને આરપીએફ પોલીસકર્મી આરપીએફ વલસાડનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે એમણે આજે અમારા સમાજદળ ગ્રુપને આવા સારા એવા કાર્યમાં ઇન્વિટેશન આપ્યું અને અમે એમને સરળતાથી એ કાર્યક્રમ પણ પૂર્ણ કરી આપ્યો, એ માટે હું આરપીએફ પોલીસકર્મીઓનો ખૂબ આભાર માનું છું। જય હિન્દ। નમસ્કાર, મારું નામ મીત પટેલ। આજરોજ આરપીએફ ગ્રાઉન્ડની અંદર અને સ્ટાફની અંદર સ્વચ્છતાને લઈને એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મુદ્દો હતો પ્લાસ્ટિક મુક્ત વલસાડ, અને એ પ્લાસ્ટિક મુક્ત વલસાડ દ્વારા એક સંદેશ આપવામાં આવ્યો હતો વલસાડની જનતાને કે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવો જોઈએ, કારણ કે આપણે પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ કરવાથી તે આપણી ધરતી માતાને અને આપણી પૃથ્વીને નુકસાન કરે છે, અને ઘણા બધા ગાય ભેંસ જેવા મૂંગા પ્રાણીઓ એ પ્લાસ્ટિકને ખાઈને એમના અંડર એ પ્લાસ્ટિક જીવિત રહે છે અને તે નુકસાન કરે છે। અને આ પોલીસકર્મીઓને સમજાવવામાં આવ્યા હતા કે પ્લાસ્ટિક મુક્ત રહેવું જોઈએ કે જેથી કરી આપણે આગળ જતા આપણી ધરતી માતાને આપણે એક સારું નેચર આપી શકીએ અને પ્લાસ્ટિક મુક્ત કરવું જ જોઈએ, કારણ કે પ્લાસ્ટિકથી ઘણી એવી સમસ્યાઓ આવી શકે છે। હું આ કાર્યક્રમમાં એસપી સાહેબનો તથા પીએસઆઈ મેડમનો તથા પઠાણ સરનો હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું, અને સાથે સાથે 50 સ્ટાફ મેમ્બર હતા અને 250 મહિલા કર્મચારીઓ જેઓ ફ્યુચરમાં પોલીસ બનવા જઈ રહ્યા છે એમનો પણ હું આભાર માનું છું, એમણે સૌએ સાથ આપી વલસાડ મુક્ત પ્લાસ્ટિકનું એક સ્લોગન હતું જેને નિભાવવા માટે અમારા સમાજદળ ગ્રુપનો સાથ આપ્યો, અને સમાજદળ ગ્રુપ દ્વારા અને પોલીસકર્મીઓ દ્વારા આજરોજ બેનર પર પ્લાસ્ટિક મુક્ત વલસાડના અને કચરો ગમે ત્યાં ન ફેંકવો એવા પુસ્તકો લઈને સમગ્ર કેમ્પસની અંદર એક કેમ્પ કરવામાં આવ્યો હતો, એ બદલ સૌ કોઈએ અમને સાથ આપ્યો એ બદલ હું સૌનો ધન્યવાદ માનું છું। ધન્યવાદ।